શ્રી સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળા સંકુલ દિયોદર ખાતે બાળકો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. શ્રી સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ દિયોદર ખાતે બાળકો દ્વારા સરસ્વતી માતાના પૂજન સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુ પૂર્ણિમા એટલે ગુરુઓની પૂજા અર્ચના તેમજ હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ આ દિવસે સંતો મહંતો તેમજ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓનું પૂજન કરતા હોય છે અને ગુરુનો મહિમા ગાઈ ગુરુએ જે જ્ઞાન આપ્યું હોય તેના ઉપકાર માનતા હોય છે. ત્યારે આજરોજ દિયોદર શ્રી સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાયત્રી પરિવારમાંથી પધારેલ ઉપાસક અને શિક્ષકો તેમજ શિક્ષિકાઓની બાળકોએ મહિમા ગાઈ કંકુ તિલકો ફૂલો દ્વારા ગુરુ પૂજન કરી ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ ભજન, ગુરુગીત, નાટક, નૃત્ય દ્વારા ગુરુના મહિમાના ગુણગાન ગાઈ ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસે કેજી તેમજ બાલવાટિકાના બાળકોને સ્કૂલ તરફથી વાલીઓના હસ્તે સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા. ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમને સફળ બનાવવા દિયોદર ગાયત્રી મંદિરેથી ગાયત્રી પરિવારના સંતો પણ ઉપસ્થિત રહ્યા અને ગુરુ પૂર્ણિમાના મહિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ધોરણ 10ની વિદ્યાર્થીની આદ્યા ઠક્કરે કર્યું અને શાળાના ટ્રસ્ટી પ્રજાપતિ નરેશભાઈએ પણ બાળકોને ગુરુનો મહિમા સમજાવ્યો અને સમગ્ર સ્ટાફને પણ કાર્યક્રમને સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ, દશરથભાઈ પ્રજાપતિ, દિયોદર બનાસકાંઠા. આજે અમારી શાળાની અંદર ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હું એન્કર તરીકે રહી હતી. મને તેની અંદર ખૂબ મજા આવી. અહીંયા ધોરણ 1થી કરીને 12 સુધીના દરેક ધોરણની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી, જેને નિહાળવી અમને બહુ જ ગમી હતી. અને એની સાથે સાથે KG 1, KG 2 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુરુ વિશે કહેતા મને એક પંક્તિ યાદ આવે છે કે વારંવાર સુધારો કરવા, વારંવાર મૂલ્યાંકન કરીને સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે. વારંવાર મૂલ્યાંકન કરીને સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે એ ગુરુ જ છે. એ હા, એ ગુરુ જ છે જે પોતાના શિષ્યને સફળ બનાવે છે. આપણે જે અત્યારે જે મુકામ પર છીએ, આપણે સફળ છીએ તેનું કારણ આપણા ગુરુ છે. આપણે જ્યારે સ્કૂલની અંદર આવીએ છીએ પોતાના માતા પિતાની સાથે, ત્યારે તેમનો હાથ છોડતા આપણને એક ડર લાગે છે, પરંતુ એ ગુરુ જ હોય છે જે આપણને આવકારો આપે છે અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તરફ આપણને લઈ જાય છે. તો હું એટલું જ કહેવા માગું છું કે આ ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણીમાં અમારી શાળાની અંદર અમને બહુ જ મજા આવી અને ગુરુનું આપણા જીવનમાં મહત્વ બહુ છે. આપણે જે મુકામ પર છીએ, સફળ છીએ, તેમનો બધો જ શ્રેય આપણા ગુરુઓને જાય છે. આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા વિશેષ કાર્યક્રમો થયા. ગુરુ પૂર્ણિમા વિશે, ગુરુ વિશે સંતવાણી થઈ, ગુરુ વિશે સ્પીચો અપાવી અને ગુરુ માટે બહુ જ સારા કાર્યક્રમો થયા અને ગુરુનું મહત્વ જીવનમાં શું શું દર્શાવે છે તે વિશે બહુ જ સારા કાર્યક્રમોમાં દેખાવામાં આવ્યું છે અને બહુ સારો બોધ મળ્યો છે કે ગુરુ શું છે. ગુરુનો જ્યારે આપણે શાળામાં આવીએ છીએ ત્યારે આપણા પરિવાર માતા પિતાનો હાથ છોડીને ગુરુનો હાથ ઝાલીએ છીએ અને ગુરુ આપણને અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે અને આપણે પ્રવેશ કરાવે છે એક અલગ દુનિયામાં જેમાંથી આપણું ભવિષ્ય ઉજ્જવળ બને છે. ગુરુ અંધકારરૂપી મીણબત્તીનું એક ઉજ્જવળ ભવિષ્ય છે જેને ગુરુ પ્રગટાવે છે. અને આ ગુરુ પૂર્ણિમા વિશે બસ એટલું જ કહેવું હતું કે ગુરુઓનું મહત્વ આપણી જીવનમાં બહુ જ છે. ગુરુ ના હોય તો આપણું જીવન અધૂરું છે.